नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में तमारू स्वागत है। आज हूँ तमने धोरण त्रण विषय आसपास पाठ नौ आवरे वरसाद आना विषे समझावीश। अप्पू, अप्पू एक हाथीनु नाम छे। अप्पू पोतानी वात करे छे। अप्पू केड़ा खाय छे। अप्पू ने केड़ा पसंद छे। ते रोज वृक्ष परथी केड़ा तोड़े छे अने खाय छे। अप्पू हाथी छे तेने केड़ा बहुज पसंद छे, एटले बहुज गमे छे। ते दररोज वृक्ष उपरथी केड़ा तोड़े छे अने तेने खाय छे। घणा समयथी वरसाद पड्यो न हतो। एक दिवस तेने जोयुं के केड़ाना वृक्षो नमी पड्या छे। घणा समयथी वरसाद थयो न हतो एटले एक दिवस अप्पूए जोयुं तो केड़ानुं वृक्ष हतुं ते नमी पड्युं हतुं। अप्पूने थयुं मारे मारी सूंढमां पाणी भरीने लावुं जोईए। अप्पूए मनमां विचार कर्यो કે મારે તો મારી સૂંઢમાં પાણી ભરીને આ કેળને પાણી પાવવું જોઈએ। તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું। તે નદી તરફ ગયો। નદીમાં પાણી જોઈ અપુ ખુશ થઈ ગયો। નદીમાં પાણી હતું તેને જોઈને અપુ તો ખુશ થઈ ગયો। તેણે ધરાઈને પાણી પીધું। તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું। અપુએ પહેલાં તો ઘણું બધું પાણી પીધું અને પછી સૂંઢમાં પાણી ભરીને નાહ્યો। પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું અને કેળાના વૃક્ષમાં નાખ્યું। પછી અપુએ સૂંઢમાં પાણી ભરી તે જે કેળાનું વૃક્ષ સુકાઈ ગયું હતું તેમાં નાખ્યું। પાણી મળ્યું ને કેળાના વૃક્ષ જીવંત બન્યા। પાણી મળી ગયું એટલે કેળાના વૃક્ષ વરી જીવંત થઈ ગયા। અપુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લાવીશ। અપુએ કેળાના વૃક્ષને કીધું, તમે તો મને દરરોજ સ્વાદિષ્ટ એટલે મને ભાવે તેવા કેળા આપો છો અને પાકા કેળા આપો છો, માટે હું તમારા માટે દરરોજ પાણી સૂંઢમાં ભરીને લાવીશ અને તમને પાઈશ। કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? કેળાના વૃક્ષને પાણી ન મળે તો તે નમી જાય અને સુકાઈ જાય અને તેના બધા જ પાંદડા ખરી જાય। આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? આપણી આસપાસ ઉગતા વૃક્ષોને પાણી જ્યારે વરસાદ પડે તેમાંથી, પછી જે મોટા વૃક્ષો હોય તે તેના મૂળ દ્વારા પાણી ખેંચે છે અને નાના વૃક્ષોને આપણે પાણી પાઈ છીએ। શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? હા, તમે તો પ્રાણીઓને પાણી પીતા જોયા જોઈને। તે ક્યાં ક્યાં પાણી પીવે છે? તે તળાવમાં પીવે, નદીમાં, પછી ખાબોજિયામાં, હવાડામાં, આ બધા જ જગ્યાએ તે પાણી પીવે છે। તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? મોટાભાગના વૃક્ષો વરસાદથી પાણી મેળવે છે અને નાના વૃક્ષોને આપણે દરરોજ પાણી પાઈએ છીએ। ચાલો એક કવિતા ગાઈએ। આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને, આવ્યા વાદળ જાદુ લઈને, શ્વાન હરણા હાથી ઘોડા, આવ્યા હંસ હંસલીના જોડા, ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને, આવ્યા વાદળ જાદુ લઈને, પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય, ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તોય વાદળ ના ટરતા, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને, આવ્યા વાદળ જાદુ લઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘધનુષ્ય થઈ દીસે, ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે, આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને, આવ્યા વાદળ જાદુ લઈને। શું કીધું છે આ કાવ્યમાં? કે ગોરા થઈને કાળા થઈને, ક્યારેક કાળા કાળા વાદળ આવે, ક્યારેક સફેદ વાદળ થઈને આવે। વાદળ તો જાદુ લઈને આવે છે। પછી શ્વાન હરણા હાથી ઘોડા, શ્વાન એટલે આપણે વાદળમાં ક્યારેક કૂતરાની આકૃતિ જોઈ, હરણા, હાથી, ઘોડા, હંસ અને હંસલીના આવા અલગ અલગ ચિત્રો દેખાય છે। ક્યારેક હરણા થઈને આવે, ક્યારેક તો હરણા જેવા થઈને આવે, દોડા દોડી કરતા આવે, આમથી તેમ દોડતા હોય વાદળ, પળમાં આવે ને પળમાં જાય, થોડીક વારમાં તો આકાશમાં વાદળ ઘણા દેખાતા હોય અને થોડીક વારમાં જતા રહીએ, ક્યારેક તો મહિનાઓ સુધી પણ દેખાતા નથી, ઉનાળામાં તો મહિનાઓ સુધી પણ દેખાતા નથી।
ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તો એ વાદળ ના ઠરતા, ક્યારેક તો વાદળ આવે પછી જવાનું નામ જ નથી લેતા, બહુ જ વરસાદ પડે છે, ક્યારેક ગરજે ને ક્યારેક વરસે, ક્યારેક ક્યારેક ગરજે છે અને ક્યારેક ક્યારેક વરસે છે, ક્યારેક તો મેઘધનુષ્ય થઈને દેખાય છે, ક્યારેક તો કરા સ્વરૂપે એટલે બરફના ગાંગડા જેવા થઈને વરસે છે, ક્યારેક તો ઝાડ પાનને તરસે, ક્યારેક તો વરસાદ આવતો ન હોય તો ઝાડવા અને પાંદડા પાણી માટે તરસે છે, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. વાદળાઓમાં કઈ કઈ વસ્તુઓ તમને દેખાય છે? વાદળાઓમાં શ્વાન એટલે કૂતરાઓની આકૃતિ, હરણાની, હાથીની, ઘોડાની, હંસની આ બધી આકૃતિઓ દેખાય છે. બધા વાદળા શું કરે છે? બધા વાદળા ક્યારેક ગરજે છે અને ક્યારેક વરસે છે, ક્યારેક કરા સ્વરૂપે પણ આવે છે. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે? વરસાદ પડે તો બધાને જ ગમે. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોળી બનાવીને પાણીમાં તરતી મૂકવાની બધાને ખૂબ જ મજા આવે.